જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ચૂકી છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે સિઝન શરૂ થતાં જ મગફળીની આવક શરૂ થઈ છે. તમિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાની 9 નંબર અને 66 નંબરની મગફળી ખૂબ જ જાણીતી છે. આ મગફળીની ગુણવત્તાને કારણે અન્ય રાજ્યમાંથી વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જામનગર એપીએમસી ખાતે આપા નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દશેરા આજુબાજુ આવક મગફળી અને કપાસ અને અન્ય જણસીઓની શરૂ થવાની છે ત્યારે લગભગ જે મગફળી છે અત્યારે એના 900 થી 1650 સુધીના ભાવ છે, પરંતુ તામિલનાડુથી જે વેપારીઓ આવે છે ખરીદી કરવા એ લોકોની શરૂઆત વેપારી દ્વારા થઈ ગઈ છે અને એના માટે મગફળીના 1650 જેવા ભાવ અત્યારે છે, પણ ખેડૂતોને એના માટે 200 થી 500 સુધીનું વળતર આ વેપારી દ્વારા મળે છે. એટલે ખેડૂત માટે જે એક મોટો ફાયદો કહેવાય અને માર્કેટિંગ યાર્ડમાં આ માટે બહુ પુષ્કળ પ્રમાણમાં ખરીદી થાય છે. એ મગફળીની ખાસિયત એ છે કે એનો દાણો સફેદ આવે છે અને એ કે પાવડર અથવા તો અન્ય વસ્તુમાં એને વપરાશ થાય છે. એટલે આ લોકો એ છે ને કે 66 નંબર અને 9 નંબર મોટે પ્રમાણે ખરીદી કરે છે. ખેડૂતોની ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આ પાછળનું કારણ તમિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળી સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિલોમીટર દૂર અહીં મગફળી ખરીદવા માટે આવે છે. હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900 થી લઈ 1600 રૂપિયા સુધી મળી રહ્યા છે, જે ગુજરાતમાં અન્ય એક યાર્ડમાં આટલો ભાવ મળતો નથી. હાલ જામનગરના વેપારીઓ મારફતે તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવાનું શરૂ કર્યું છે. જામનગર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન હીરો એન્ટરપ્રાઇઝમાંથી હું ભાવિનભાઈ મહેતા. જે જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે, જેમાં 9 નંબર અને 66 નંબર જે ગુણવત્તા જામનગર યાર્ડમાં બહુ સારી આવે છે, જે તમિલનાડુના વેપારીઓ દર વર્ષની જેમ અહીંયા ખરીદી કરવા આવે છે. જેનો ઓર્ડર જે પ્રમાણે એ લોકો કહે છે એ પ્રમાણે અહીંયા આપણે ખરીદ કરેલ છે. અને 9 નંબર અને 66 નંબર જેના દાણા અને ગુણવત્તા બહુ સારી હોય છે, જેથી આજે અતુલ ટ્રેડિંગ કંપનીમાંથી 57 ગુણીનો વકલ હતો, જે નીરવ એન્ટરપ્રાઇઝ જામનગરે 1655 રૂપિયા તમિલનાડુના વેપારીઓ માટે ખરીદ કરેલ છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. એક તરફ ચોમાસું સારું જતાં જ સારું ઉત્પાદન થવાની વેપારીઓને આશા છે, તો બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા સેવાઈ રહી છે. જામનગરમાં તમિલનાડુથી આવતા વેપારીઓને કારણે સ્થાનિક ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહે છે.